અંતે માત્ર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલયમાં એટલે મારી શાળા અથવા મારી નિશા તેનો આપણે સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ પૂર્ણ કરેલ છે. આજે આપણે ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલય એટલે મારી શાળા મારી નિશા તેનું આપણે માત્ર ભાષાંતરની સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરવાનો છે. તો તમારે પાઠ્યપુસ્તક અને પાકી બુક બંને લઈને બેસવાનું છે. હું જે કંઈ ભાષાંતર કરાવું તે તમારે માત્ર ધ્યાનથી જોઈ અને સાંભળીને તમારે સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ હવે આપણે ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલય એટલે મારી શાળા એમાં આપણે પાત્ર વાઇઝ ભાષાંતર છે તે ભાષાંતરની આપણે સમજૂતી ચર્ચા કરવાની છે. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો, ધ્યાનથી જોઈ સાંભળીને તમારે સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સૌ પ્રથમ પેલું રાજીવનું પાત્ર છે. રાજીવ પ્રશ્ન અનિલ એષ મમ વિદ્યાલય. પ્રશ્ન એટલે જો, અનિલ એટલે અનિલ, એષ એટલે આ, મમ એટલે મારી, વિદ્યાલય એટલે નિશાળ છે. બરાબર? ફરીવાર, પ્રશ્ન એટલે જો, અનિલ એટલે અનિલ, એષ એટલે આ, મમ એટલે મારી, વિદ્યાલય એટલે નિશાળ છે. સરળ જોઈએ. રાજીવ કહે છે પ્રશ્ન અનિલ એષ મમ વિદ્યાલય. જો અનિલ આ મારી નિશાળ છે. મમ એટલે મારી, વિદ્યાલય એટલે નિશા, સુંદર એટલે સુંદર, અસ્થિ એટલે છે. મારી નિશા સુંદર છે. મમ વિદ્યાલય સુંદર અસ્થિ, મારી નિશા સુંદર છે. ફરીવાર આપણે કહીએ રાજીવ પ્રશ્ન એષ મમ વિદ્યાલય. મમ વિદ્યાલય સુંદર અસ્થિ. જો અને આ મારી નિશા છે. મારી નિશા સુંદર છે. ત્યાર પછી અનિલનું પાત્ર આવે છે. અનિલ કહે છે સત્યમ એટલે સાચું, વિદ્યાલય એટલે વિશાળ, વિશાળ એટલે વિશાળ, અપી એટલે પણ, અસ્થિ એટલે છે. ફરીવાર સત્યમ એટલે સાચું, વિદ્યાલય એટલે વિશાળ, વિશાળ એટલે વિશાળ, અપી એટલે પણ, અસ્થિ એટલે છે. હવે આપણે સરળ જોઈએ. અનિલ કહે છે સત્યમ વિદ્યાલય વિશાળ સાચું છે, નિશાળ વિશાળ પણ છે. ત્યાર પછી પાત્ર આવે છે રાજીવ. અહમ એટલે હું, પ્રતિદિન એટલે દરરોજ, વિદ્યાલય એટલે નિશાળે, આ કક્ષાએ એટલે આવું છું. રાજીવ કહે છે અહમ એટલે હું, પ્રતિદિન એટલે દરરોજ, વિદ્યાલય એટલે શાળાએ, આ કક્ષાએ એટલે આવું છું. તો જોઈએ આપણે એનું સ્થળ ભાષાંતર. રાજીવ કહે છે અહમ પ્રતિદિન ક્યારે અવધિ થાય છે. વિદ્યાદેશ્ય નિશાની આરંભ શરૂઆત કદા ક્યારે અવધિ થાય છે. અનિલ કહે છે વિદ્યાદેશ્ય આરંભ કદા અવધિ, નિશાની શરૂઆત ક્યારે થાય છે. ફરીવાર આપણે સ્થળ જોઈએ. અનિલ કહે છે વિદ્યાદેશ્ય આરંભ કદા અવધિ, નિશાની શરૂઆત ક્યારે થાય છે. ત્યાર પછી રાજીવ કહે છે મમ એટલે મારી, વિદ્યાલય એટલે વિદ્યાલય અથવા શાળા, આરંભ એટલે શરૂઆત, એકાદશ વાગ્યે એટલે 11 વાગે, ભવતિ એટલે થાય છે. હવે આપણે સ્થળ જોઈએ. રાજીવનું પાત્ર રાજીવ કહે છે મમ વિદ્યાલય આરંભ એકાદશ વાગ્યે ભવતિ, મારી નિશાની શરૂઆત 11 વાગે થાય છે. ત્યાર પછી કહે છે આરંભે એટલે શરૂઆતમાં, અહમ એટલે હું, પ્રાર્થનાખંડ એટલે પ્રાર્થના ભવનમાં, ગચ્છામિ એટલે જાઉં છું, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પ્રાર્થના એટલે પ્રાર્થના, કરોમિ એટલે કરું છું. આરંભે અહમ પ્રાર્થનાખંડ ગચ્છામિ, તત્ર અહમ પ્રાર્થના કરોમિ,
કહે છે ભવતર એટલે તમારો વર્ગખંડ એટલે વર્ગખંડ અથવા ક્લાસ પુત્ર એટલે ક્યાં અસ્થિ એટલે છે હવે આપણે સળંગ જોઈએ અનિલ કહે છે ભવત વર્ગખંડ પુત્ર અસ્થિ તમારો વર્ગખંડ ક્યાં છે અથવા તમારો વર્ગ ક્લાસ ક્યાં છે ત્યાર પછી રાજીવ કહે છે મમ એટલે મારો વર્ગખંડ એટલે વર્ગખંડ પ્રાર્થના મંડસ્ય એટલે પ્રાર્થના ભવનની સમીપી એટલે નજીકમાં એવ એટલે જ અસ્થિ એટલે છે હવે આપણે એ પાત્ર સળંગ જોઈએ રાજીવ રાજીવ કહે છે મમ વર્ગખંડ પ્રાર્થના મંડસ્ય સમીપી એવ અસ્થિ મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની અથવા પ્રાર્થના ભવનની નજીકમાં છે અને ભવત એટલે તમારા વર્ગ શિક્ષક એટલે વર્ગ શિક્ષિકા કહ એટલે કોણ અસ્થિ એટલે છે અને કહે છે ભવત વર્ગ શિક્ષક કહ અસ્થિ તમારા વર્ગ શિક્ષક ક્યાં છે રાજીવ કહે છે કે હર્ષા મહોદય હર્ષાભાઈ મમ એટલે મારા વર્ગ શિક્ષિકા કે વર્ગ શિક્ષક અસ્થિ એટલે છે સા એટલે તે સંસ્કૃત માટે સંસ્કૃત પાઠ્ય તે ભણાવે છે હવે આપણે એક પાત્ર સળંગ જોઈએ રાજીવ કહે છે હર્ષા મહોદય મમ વર્ગ શિક્ષિકા અસ્થિ સા સંસ્કૃત પાઠ્ય તે હર્ષાભાઈ મારા વર્ગ શિક્ષક છે અને તે સંસ્કૃત ભણાવે છે ત્યાર પછી અનિલ કહે છે ભવત એટલે શું તમારી વિદ્યાલય એટલે શિક્ષામાં પુસ્તકાલય એટલે પુસ્તકાલય અસ્થિમાં છે કે નહીં હવે આપણે એક પાત્ર સળંગ જોઈએ અનિલ કહે છે ભવત વિદ્યાલય પુસ્તકાલય અસ્થિમાં શું તમારી શિક્ષામાં પુસ્તકાલય છે રાજીવ કહે છે આમ એટલે આ અહમ એટલે હું પુસ્તકાલય એટલે પુસ્તકાલયમાં પુસ્તક માટે પુસ્તક પડાવે એટલે વાંચું છું મમ એટલે મારી વિદ્યાલય એટલે નિશાળમાં વિશાળ એટલે વિશાળ ક્રીડાંગણ એટલે રમતનું મેદાન અપી એટલે પણ અસ્થિ એટલે છે વિરામ સમયે એટલે વિશ્રાંતિ એટલે વિશેષના સમયે અહમ એટલે હું તત્ર એટલે ત્યાં ખેલાવી એટલે રમું છું હવે એ પાત્ર આપણે સ્થળ જોઈએ રાજીવ કહે છે આ અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામી હા હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મમ વિદ્યાલય વિશાળમ ક્રીડાગૃહ અપી અસ્થિ મારી દિશામાં રમતનું મેદાન પણ વિશાળ છે વિરામ સમયે અહમ તત્ર ખેલામી હું વિશ્રાંતિના સમયે એટલે કે વિશેષના સમયે હું ત્યાં રમું છું ત્યાર પછી અનિલ કહે છે અહો એટલે વા ભવત એટલે તમારી વિદ્યાલય એટલે શાળામાં રમણીય એટલે સુંદર ઉદ્યાન માટે બગીચો અપી એટલે પણ અસ્થિ એટલે છે હવે વાક્યને આપણે સળંગ જોઈએ અનિલ કહે છે અહો ભવત વિદ્યાલયે રમણીય ઉદ્યાન અપી અસ્થિ વા તમારી શાળામાં સુંદર બગીચો પણ છે વા તમારી શાળામાં સુંદર બગીચો પણ છે રાજીવ કહે છે ન કેવલ ફક્ત જ ઉદ્યાન બગીચો જ નથી ઉદ્યાને બગીચામાં ઔષધ વાવ્યો ઔષધનું ઉદ્યાન અપી પણ અસ્થિ છે હવે આપણે સ્થળ જોઈએ રાજીવ કહે છે ન કેવલ ઉદ્યાન ઉદ્યાને ઔષધ વાવ્યો અપી અસ્થિ ફક્ત મારી શાળામાં બગીચો જ નથી બગીચામાં ઔષધનું ઉદ્યાન પણ છે અને કહે છે ભવત શું તમારું રોપિત રોપેલું અથવા વાવેલું વૃક્ષ ઝાડ અપી એટલે પણ અસ્થિમાં છે કે નહીં હવે એ વાક્ય આપણે સળંગ જોઈએ અનિલ કહે છે ભવત રોપિત વૃક્ષ અપી અસ્થિમાં અનિલ કહે છે શું તમારું વાવેલું ઝાડ પણ છે કે નહીં રાજીવ કહે છે આ માટે આ પ્રશ્ન એટલે જો વૃક્ષ એટલે ઝાડ મૈયા એટલે મેજ રોપિત એટલે રોપ્યું અસ્થિ એટલે છે હવે એ વાક્ય આપણે સ્થળ જોઈએ રાજી કહે છે આમ પ્રશ્ન એ સહ વૃક્ષ મૈયા રોપિત અસ્થિ હા જો આ ઝાડ છે એમ
ઇમેજ વાળેલો છે અને કે છે ઉત્તમ એટલે બહુ સારો તર્યું કે તો ભવા માટે તમે ગૃહ માટે ઘરે કદાચ ક્યારે ગચતે એટલે જાઓ છો સમજાય અને કહે છે ઉત્તમ કઈ ભવાનો કદાચ કે બહુ સારો તો તમે ઘરે ક્યારે જાઓ છો ત્યાર પછીનો પાત્ર કહે છે રાજી અયમ અહમ એટલે હું સારે માટે સાંજે પંચ વાગ્યે એટલે પાંચ વાગ્યે ગૃહ માટે ઘરે ગચ્છામિ એટલે જાઉં છું તો હું સાંજે પાંચ વાગ્યે ઘરે જાઉં છું તો રાજી કહે છે આપણે સરળ પાત્ર જોઈએ અહમ સાંજે પંચ વાગ્યે ગૃહ ગચ્છામિ હું સાંજે પાંચ વાગ્યે ઘરે જાઉં છું ત્યાર પછી હું પાત્ર છે અનિલ અનિલ કહે છે ભગવત તમારી વિદ્યાલયમાં શાળા નિશા નન સુંદર ખરેખર સુંદર આસ્તિ છે હવે એક પાત્ર આપણે સ્થળ જોઈએ અનિલ કહે છે ભગવતમ વિદ્યાલય નન સુંદર અસ્તિ તમારી શાળા ખરેખર સુંદર છે તો વિદ્યાર્થી મિત્રો તમે ફરી એકવાર પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 5 પર ધ્યાન આપજો તે ભાષાંતરનો ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલય એટલે મારી શાળા અથવા નિશા રાજીવ કહે છે પ્રશ્ય અનિલ એશ મમ વિદ્યાલય સુંદર અસ્તિ રાજીવ કહે છે જો અનિલ આ મારી નિશા છે મારી નિશા સુંદર છે અનિલ કહે છે સત્યમ વિદ્યાલય વિશાળમ અપી અસ્તિ સાચું છે અનિલ કહે છે સાચું છે નિશા વિશાળમાં છે રાજીવ કહે છે અહમ પ્રતિદિનમ વિદ્યાલય આગચ્છામિ રાજીવ કહે છે હું નિશાળે દરરોજ આવું છું અનિલ કહે છે વિદ્યાલય આરંભ કદા ભવતિ અનિલ કહે છે નિશાળની શરૂઆત ક્યારે થાય છે રાજીવ કહે છે મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ મારી નિશાળની શરૂઆત 11 વાગ્યે થાય છે આરંભે અહમ પ્રાર્થના ખંડ ગચ્છામિ શરૂઆતમાં હું પ્રાર્થના ભવનમાં જાઉં છું તત્ર અહમ પ્રાર્થના કરોમિ ત્યાં હું પ્રાર્થના કરું છું અનિલ કહે છે ભવતઃ વર્ગમંડળ પુત્ર અસ્તિ એટલે અનિલ કહે છે તમારો વર્ગખંડ ક્યાં છે રાજીવ કહે છે મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવો અસ્તિ રાજીવ કહે છે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની અથવા પ્રાર્થના ભવનની નજીકમાં જ છે અનિલ કહે છે ભવતઃ વર્ગ શિક્ષક અહમ અસ્તિ અનિલ કહે છે તમારા વર્ગ શિક્ષક કોણ છે રાજીવ કહે છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ રાજીવ કહે છે હર્ષા બહેન મારા વર્ગ શિક્ષક છે સા સંસ્કૃત પાઠ્યતે તે મને સંસ્કૃત ભણાવે છે અનિલ કહે છે ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા અનિલ કહે છે શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે કે નહીં રાજીવ કહે છે આમ અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામિ હા મારી નિશાળમાં પુસ્તકાલય છે અને હું પુસ્તકાલયમાં જઈને પુસ્તક વાંચું છું મમ વિદ્યાલયે વિશાળ મેદાન અપિ અસ્તિ મારી નિશાળમાં રમતનું મેદાન પણ વિશાળ છે એટલે કે મોટું છે વિરામ સમયે અહમ તત્ર ખેલામિ રિસેસના સમયે હું રમતના મેદાનમાં જઈને ત્યાં હું રમું છું અનિલ કહે છે અહો ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપિ અસ્તિ વા તમારી શાળામાં સુંદર બગીચો પણ છે એટલે અનિલ કહે છે શું કહે છે કે વા તમારી શાળામાં સુંદર બગીચો પણ છે ત્યાર પછી રાજીવ કહે છે ન કેવલ ઉદ્યાનમ ઉદ્યાને ઔષધ બાગ અપિ અસ્તિ રાજીવ કહે છે
ફક્ત બગીચો જ નથી મારી દિશામાં, બગીચામાં ઔષધનો પણ ઉદ્યાન છે. એટલે કે જે આપણે ઔષધિ છે તે આપણને જે શરીરના જે કંઈ આપણને દુખાવા થતા હોય અથવા કંઈ એવું હોય તેના માટે ઔષધિ કામ આવે તેના માટે ઔષધનો ઉદ્યાન પણ મારી શાળામાં છે એવું કહે છે. કોણ કહે છે? તો કે રાજીવ કહે છે. કોને કહે છે? તો કે અનિલને. અને કહે છે ભવતા રોપિત વૃક્ષ અપિ અસ્તિ વા. અનિલ કહે છે શું તમારું રોપેલું ઝાડ છે કે નહીં? અને રાજીવને કહે છે કે આ બગીચામાં શું તમારું રોપેલું ઝાડ છે કે નહીં? રાજીવ કહે છે આમ પ્રશ્ય એષઃ વૃક્ષ મયા રોપિતમ અસ્તિ. એટલે કહે છે રાજીવ હા જો આ ઝાડ છે એ મેં જ રોપ્યું છે. એટલે રાજીવ છે એ અનિલને કહે છે કે જો અનિલ આ બગીચામાં આ જે ઝાડ છે એ મેં જ મારા હાથે જ વાવેલું છે, રોપ્યું એટલે વાવેલું છે. અનિલ કહે છે ઉત્તમ તહિ ભવાન ગૃહ કદા ગચ્છતિ. અનિલ કહે છે બહુ સારું, તો તમે ઘરે ક્યારે જાઓ છો? અનિલ રાજીવને કહે છે સરસ કહેવાય, સારું કહેવાય કે તારા નિશાળમાં તારી હાથે જ આ રોપેલું ઝાડ છે સારું કહેવાય, તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવ કહે છે અહમ સાય પંચ વાગ્યે ગૃહ ગચ્છામિ. હું સાંજે 5 વાગે મારા ઘરે જાઉં છું. રાજીવ અનિલને કહે છે હું સાંજે 5 વાગે મારા ઘરે જાઉં છું, 11 વાગે શાળાએ આવું છું અને 5 વાગે હું ઘરે જાઉં છું. અનિલ કહે છે ભવત વિદ્યાલય નનુ સુંદરમ અસ્તિ. અનિલ કહે છે તમારી નિશાળ ખરેખર સુંદર છે. રાજીવ અનિલ શું કહે છે? કે ખરેખર તમારી નિશાળ સુંદર છે. તો આ ચેપ્ટર નંબર 5 છે મમ વિદ્યાલય એટલે કે મારી નિશાળ, એમાં રાજીવ અને અનિલ બંને વચ્ચે જે વાતચીત થાય છે તેના આધારે પાઠ આપવામાં આવેલો છે. રાજીવ છે એ અનિલને શાળા બતાવે છે અને કહે છે કે જો અનિલ આ મારી નિશાળ છે, મારી નિશાળ ખરેખર સુંદર છે, મારી નિશાળમાં પુસ્તકાલય છે, મારી નિશાળમાં વિશાળ રમતનું મેદાન પણ છે, હું દરરોજ નિશાળે આવું છું. રાજીવ અનિલને કહે છે અને હું દરરોજ 11 વાગે નિશાળે આવું છું, સૌ પ્રથમ હું નિશાળે આવું ત્યારે સૌ પ્રથમ હું પ્રાર્થના ખંડમાં જાઉં છું અને ત્યાં જઈને પ્રાર્થના કરું છું. ત્યાર પછી પ્રાર્થના ખંડની નજીકમાં જ મારો વર્ગખંડ છે કે વર્ગ ક્લાસ છે અને ત્યાં હું બેસું છું. અને મારા વર્ગ શિક્ષક છે હર્ષાબેન અને હર્ષાબેન છે તે મને સંસ્કૃત ભણાવે છે. રાજીવ અનિલને આ બધી વાત કરે છે અને કહે છે અને ત્યાર પછી મારી શાળામાં રમતનું મેદાન પણ વિશાળ છે, પુસ્તકાલય છે અને પુસ્તકાલયમાં જઈને હું પુસ્તક પણ વાંચું છું અને વિશેષના સમયે હું રમતના મેદાનમાં પણ રમું છું. અને કહે છે કે તો અને કહે છે કે શું તમારી શાળામાં બગીચો પણ છે? ત્યારે રાજીવ કહે છે હા મારી શાળામાં સુંદર બગીચો પણ છે અને ઉદ્યાન એટલે કે ઔષધનો બગીચો પણ છે. એટલે કે મારી શાળામાં બગીચો પણ છે, બગીચામાં સાથે ઔષધનો ઉદ્યાન એટલે કે બગીચો પણ છે. અને ત્યારે અનિલ કહે છે શું આ બગીચામાં તમે તમારી જાતે વાવેલું કોઈ ઝાડ છે? ત્યારે રાજીવ કહે છે હા આ ઝાડ છે એ મેં મારી જાતે જ વાવેલું છે અને મોટું કરેલું છે. અને ત્યાર પછી રાજીવ કહે છે કે સરસ, તો તમે શાળાએ એટલે કે નિશાળે ઘરે ક્યારે જાઓ છો? ત્યારે રાજીવ કહે છે હું સાંજે 5 વાગે મારી નિશાળેથી ઘરે જાઉં છું. અને કહે છે અને ત્યાર પછી કે ખરેખર તમારી શાળા ખૂબ સુંદર છે, ખરેખર સુંદર છે. તો વિદ્યાર્થી મિત્ર અહીંયા આપણે ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલય એટલે કે મારી નિશાળ
એમાં રાજીવ અને અનિલ બંને વચ્ચેની જે વાતચીત છે તેના આધારે પાઠ આપવામાં આવેલો છે. તેનો આપણે ભાષાંતરની સમજૂતી ચર્ચા અહીંયા પૂર્ણ થાય છે. આજે તમે તમારે નંબરમાં ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલય તેનું ભાષાંતર